ગુજરાતમાં સઘન સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે રવિવારના દિવસે મતદાન યોજાશે. આને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી ચૂકી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈયારી કરી લેવામાં આવી ચૂકી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં 11 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારના દિવસે યોજાશે. ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગાંધીનગરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 530 મતદાન મથકો ઊભા કરાશે. 1042 મતપેટીમાં સરપંચના ભાવિ કેદ થશે. 4.27 લાખથી વધુ મતદારો પોતાના ગામના સરપંચને ચૂંટી કાઢશે. 2000થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત કરાયો છે. ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં 179 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 530 મતદાન મથકો પરથી 4,27,816 પુરુષો અને સ્ત્રી મતદાન કરીને પોતાના ગામના સરપંચને ચૂંટી કાઢશે. ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકા દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગરની 179 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ગાંધીનગરના ચારેય તાલુકામાં 179 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 530 મતદાન મથકો પર 1042 મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવશે. ગાંધીનગરમાં 54 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 104 મતદાન મથકો, 404 મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવશે. કલોલની 11 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 31 મતદાન મથક પર 42 મતપેટીઓનો ઉપયોગ કરાશે.